રામ મંદિરથી લઈને યોગી મોદી કોમ્બિનેશન અને બીજા ઘણા બધા એવા મુદ્દાઓ હતા જેને લીધે બીજેપીને વિશ્વાસ હતો કે ભાઈ યુપી તો હમારા હી હે, પણ એવું થયું નહીં. આની પાછળના કારણો કયા કયા હોઈ શકે? વિપક્ષ બીએસપીને બીજેપીની બી ટીમ કહેતી રહી અને માયાવતી એવા ઉમેદવાર ઉતાર્યા જે બીજેપીના ઉમેદવારને નુકસાન પહોંચાડી શકે, અને તેમાં પણ અખિલેશ યાદવે જે ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા તે સ્થાનિક કક્ષાએ લોકો સાથે જોડાયેલા હતા અને તેથી જ ભાજપના ઉમેદવારોને ટક્કર આપવામાં સફળ રહ્યા. ક્ષત્રિયોની નારાજગી પણ યુપીમાં ભાજપની હારનું કારણ બન્યું. પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિયોના વિરોધની અસર યુપી સુધી પણ જોવા મળી. તેવામાં ગાઝિયાબાદના જનરલ વીકે સિંહની ટિકિટ રદ થવી તે પણ એક મુદ્દો બન્યો. પેપર લીક અને બેરોજગારીના કારણે યુવાનોનો ગુસ્સો ચરમ સીમાએ હતો. રાજ્યના યુવાનો અવારનવાર ગેરરીતિ અને ઘોટાળાને લઈને રસ્તા પર લડતા જોવા મળ્યા, એટલે યુવાનોનો સરકાર પ્રત્યેનો અસંતોષ મુખ્ય કારણ બન્યું. પણ જે કંઈ હોય, પીએમ મોદી ત્રીજી વખત આવી રહ્યા છે, એનડીએ સરકાર બનાવી રહ્યું છે. આખરે તો જો જીતા વહી સિકંદર. નમસ્કાર.